અમીરગઢ તાલુકામાં અગનતઝાડથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે બીજી બાજુ મોડી રાત્રિ સુધી પણ ગરમ પવન ફૂંકાતા લોકોને ઝાડા ઉલટીનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ત્યારે અમીરગઢના તબીબો લોકોને ગરમીથી બચાવવા સલાહ આપી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં। અગન ગોળા વરસાવતી ગરમીના લીધે અમીરગઢ તાલુકામાં ઝાડા ઉલટીના દર્દીઓમાં વધારો થયો છે। જો કે સતત બળબડતી લૂ મોડી રાત્રિ સુધી ફૂંકાતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજસ્થાનને અડીને તેમજ ડુંગરોની હારમાળા વચ્ચે વસેલા તેમજ સૌથી વધુ આદિવાસી પ્રજા ધરાવતા અમીરગઢ તાલુકામાં સરકારી દવાખાનાના ચોપડે પ્રતિદિન અંદાજે 15 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના નોંધાઈ રહ્યા છે। તો વળી હવામાન વિભાગ દ્વારા કરેલી હીટવેવની આગાહી મુજબ 44-45 ડિગ્રી તાપમાન નોંધાતું હોવાથી કામ વગર ગરમીમાં બહાર નીકળવાનું તેમજ શુદ્ધ પાણી અથવા તો ઓઆરએસ સાથે પાણી પીવાની સલાહ તબીબો આપી રહ્યા છે। ખૂબ પેશન્ટો આવે છે મારા અહીંયા, ગરમીથી પીડાયેલા પેશન્ટો, જેને ઝાડા ઉલટી એવી બધી બીમારીઓ થાય છે, હાઇપોટેન્શન જેમ કે બીપી લો થઈ જવું એવી બીમારીઓ પણ અહીંયા પેશન્ટોને જોવા મળે છે। આજે એક જ કારણ છે આનું, ગરમી અને પાણીની કમી હોવાથી, આ ગરમીના કારણે શરીરના અંદર પાણીની કમી થઈ જાય છે, એના કારણે આ બધી વસ્તુઓ થાય છે। તો મારી એક દરખાસ્ત છે બધા લોકો સાથે, બધા દર્દીઓ સાથે, કે ગરમીથી બચીને રહો, બપોરના ટાઈમે બહાર ના નીકળો। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીના અનુરૂપ આવનારા 2-3 દિવસમાં હીટવેવની આગાહી જાહેર કરી છે। તો મારે અમીરગઢ તાલુકાની આમ જનતાને મારી અપીલ છે કે આ હીટ સ્ટ્રોકથી બચવા માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, ફળફળાદી વધારે ખાવા જોઈએ અને બહુ ગરમી પડતી હોય જગ્યાએ ના જવું જોઈએ। હીટ સ્ટ્રોકના કારણે ઘણીવાર શરીરના અંદર બેચેની ઉલટી, ઉબકા અને લકવા જેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે। તો શક્ય હોય તો જ ગરમીમાં બહાર નીકળવું, બહાર નીકળો તો પૂરતા પ્રોટેક્શનના સાધનો સાથે નીકળવું, જેથી કરી સ્ટ્રોકનો ભોગ ના બને। વિનોદસિંહ દરબાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ।